केंद्र सरकार खेडूतोने सशक्त बनावा माटे अने खेडूतोनी आवक बमणी करवा माटे अनेक योजनाओ चलावे छे। प्रधानमंत्री किसान सम्मान निधि योजना एटले के पीएम किसान योजना पण आ प्रकारनी एक योजना छे, जेमा पीएम किसान सम्मान निधि योजना हेठळ खेडूतोना खातामां वार्षिक 6,000 रुपया एटले के 2,000 रुपयाना 3 हप्ता ट्रांसफर करवामां आवे छे। तो पीएम किसान सम्मान निधि योजना में 2,000 रुपयाना 12मा हप्ता की तारीख जाहिर करवामां आवी छे। तो पीएम किसान सम्मान निधि योजना 12मो हप्तो खेडूतोना खाता में कई तारीखे ट्रांसफर करवामां आवशे तेनी संपूर्ण माहिती आजना वीडियो में आपने जणावीश। दरेक माहिती जणावू ए पहला हजू सुधी जे पण खेडूत मित्रों आपणी यूट्यूब चेनल में नवा छे तेवा खेडूत मित्रों ने खास विनंती के चेनल ने सब्सक्राइब करी ले, जेथी करीने खेडूत उपयोगी माहिती सौथी पहला तमने आ चेनल ना माध्यम थी मळती रहे। पीएम किसान सम्मान निधि योजना हेठळ केंद्र सरकार दर 4 महीने आ योजना नी अंदर नोंधायेला खेडूतोने खेती में मदद करवा माटे 2,000 रुपयाना 3 हप्ता में 6,000 रुपयानी नाणाकीय सहाय मोकले छे, जेमा पीएम किसान सम्मान निधि योजना नो वर्षनो प्रथम हप्तो खेडूतोना खातामां 1 डिसेम्बर थी 31 मार्च नी वच्चे मोकलवामां आवे छे। तेवी ज रीते आ योजना नो बीजो हप्तो 1 एप्रिल थी 31 जुलाई नी वच्चे खेडूतोना खातामां ट्रांसफर करवामां आवे छे। અને તેવી જ રીતે આ યોજનાનો અને વર્ષનો 3જો હપ્તો 1 ઓગસ્ટ થી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં 1 ઓગસ્ટ થી 30 નવેમ્બરની વચ્ચે મોકલવામાં આવે છે, એટલે કે 1 ઓગસ્ટ થી 30 નવેમ્બરની વચ્ચે ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। હવે 12મા હપ્તા માટે એટલે કે 12મા હપ્તાના પૈસા 1 ઓગસ્ટ થી 30 નવેમ્બરની વચ્ચે ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો કે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 1 ઓગસ્ટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો મોકલવાની તૈયારી કરી લીધી છે, એટલે કે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 1 ઓગસ્ટે પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો મોકલવા માટેની તૈયારી કરી રહ્યું છે। ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા તમામ ખેડૂતોએ 12મો હપ્તો મેળવવા માટે 31 જુલાઈ 2022 સુધીમાં તેમના પીએમ કિસાન યોજનાની અંદર એટલે કે પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ KYC કરવું ફરજિયાત છે। જો કોઈ ખેડૂત મિત્રો પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ KYC નહીં કરાવે તો તેમનો 12મો હપ્તો અટકી શકે છે, એટલે કે 12મા હપ્તાની રકમ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રોએ હજુ સુધી પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ KYC નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ KYC પૂર્ણ કરાવી લે, જેથી કરીને 12મો હપ્તો સરળતાથી મળી શકે અને પીએમ કિસાન યોજનાની અંદર ઈ KYC કરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 આપવામાં આવી છે। તો તમામ ખેડૂત મિત્રો 31 જુલાઈ 2022 સુધીમાં પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ KYC કરાવી લે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો 1 ઓગસ્ટથી ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં આવી શકે છે। અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર દ્વારા જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું, આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।